ગુડ મોર્નિંગ બાળકો પ્રાઇમ બધાને નમસ્કાર અને વિષય ગણિત તો બાળક મિત્રો આપણે ગણિતની અંદર કયું પ્રકરણ ભણીએ છીએ પ્રકરણ 12 જેનું નામ શું છે આપણે ભાગ પાડી શકીશું તો એની અંદર આપણે ભાગાકાર શીખવાના છે આપણે અગાઉ વિડિયોની અંદર સાદા ભાગાકાર એટલે કે ભાગાકારની શરૂઆત કરી હતી આજે આપણે થોડા આગળ વધીએ તો અહીંયા લખ્યું છે કે ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખો જેની અંદર તમને ઉદાહરણ કરીને આપેલું છે કે 12 ભાગ્યા 3 તો જવાબ શું આવે છે 4 મેં તમને પહેલા પણ કહ્યું કે જે પાછળ સંખ્યા આપી હોય એ ગણ્યો બોલવાનો તો અહીંયા 3 નો ગણ્યો બોલીએ તો 3 6 12 થાય તો અહીંયા લખ્યું છે કે જેથી આપણે 12 માંથી 3 કેટલી વખત બાદ કરી શકીએ 4 વખત બાદ કરી શકીએ તો આપણને એક તો આપેલું છે આપણે બાકીના બધા લખવાના છે તો કેવી રીતે લખવાના તો પહેલા તમે જે સંખ્યા આપી છે 18 તો અહીંયા લખવાનું છે કે તેથી 18 માંથી 6 કેટલી વખત બાદ કરી શકાય તો 6 3 વખત બાદ કરી શકાય તમને જવાબ તો આપેલો છે માત્ર આપણે શું લખવાનું છે કે એ સંખ્યાને કેટલી વખત બાદ કરી શકાય એટલું લખવાનું છે તો અહીંયા લખીએ કે 18 માંથી 6
પાંચ વખત બાદ કરી શકે 30 માંથી 6 ને આપણે કેટલી વખત બાદ કરી શકે 5 વખત હવે અહીંયા ભાગાકાર સ્વરૂપે આપ્યું હોય કે 30 ભાગ્યા 6 તો અહીંયા પણ જવાબ આપણને શું મળે 5 જ મળે એટલે 6 5 30 ઓકે હવે આગળ જુઓ 21 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય એટલે કે અહીંયા 3 નો ઘડો બોલીએ 21 આવે ત્યાં સુધી તો તમને ભાગ્યા છે ફટાફટ આવડશે તો તમે જવાબ એક મિનિટમાં લખી શકશો તો અહીંયા 3 3 ના 2 ની અંદર 21 ક્યારે આવે 3 સીધા 21 તો અહીંયા જવાબ આવશે 7 વખત બાદ કરી શકાય હવે એને ભાગાકાર રીતે આપણે હોય તો એમાં પણ જવાબ 7 જ આવે 3 સીધા 21 ઓકે હવે આગળ હવે આપણે 36 માંથી 9 ને કેટલી વખત બાદ કરી શકાય એટલે 9 નો ઘડિયો 36 આવે ત્યાં સુધી તો બાળકો મિત્રો આ તો મેં તમને આટલા કરાયા